દીપક અંતાણી અને વિજય ઠક્કર લિખિત, દીપક અંતાણી દિગ્દર્શિત અને પ્રશાંત બારોટ અભિનીત સરદાર પટેલ. મહાસંગ્રામના મહાનાયકના મહામૂલા પ્રદાનની પ્રેરણાદાયી ગાથા. ભારત પાકિસ્તાન ભાગલા સમયે આવી પડેલ અનેક સમસ્યાઓમાં અખંડ ભારતની અસ્કયામતોની વહેંચણીના કરાર મુજબ પાકિસ્તાનને આપવાની રકમના બીજા હપ્તાના 55 કરોડ રૂપિયા ચૂકવવાની વાત હતી. વલ્લભભાઈના આગ્રહને પરિણામે આ કરાર થયા પછી માત્ર 2 જ કલાકમાં પાકિસ્તાનને જણાવી દેવામાં આવ્યું હતું કે આ કરારનું પાલન કાશ્મીર પ્રશ્નની પતાવટ પર આધાર રાખે છે. જો કે રોકડ રકમનો કાશ્મીર સાથે સંબંધ હોવાનું માનવા પાકિસ્તાન તૈયાર નહોતું, પણ દલીલબાજીને બદલે પાકિસ્તાન મૌન રહ્યું, જેથી ભારતનો આ નિર્ણય વધારે પાકો ના થાય. અમે તો એ તરહ સે કહા કે ભાઈ યે પાકિસ્તાન ખુલ્લી લડાઈ કરે તબ તો અચ્છા હૈ, લેકિન ખુલ્લી લડાઈ નહીં કરતે, અપને આદમીઓ કે પાસ લડાતે હૈ, અપને વહાં સે સારા સામાન દેતે હૈ, અપને વહાં સે સબ હથિયાર દેતે હૈ, અપને વહાં સે જીતના સામગ્રી ચાહીએ પૂરી દેતે હૈ, અપને વહાં સે રાસ્તા દેતે હૈ, તો ઠીક હૈ, યુનો કે પાસ જાઓ, જાકે વહાં સે કુછ હો ન હો, લેકિન વહાં કહાં તક બેઠ રહેંગે, ઇસ તરહ સે હમ બેઠ નહીં રહ સકતે. યદિ કાશ્મીર મેં જો ચલતા હૈ ઇસ તરહ સે ચલતા રહે તો ફિર લોકમત કરને કી ક્યા જરૂરત, હમ લડાઈ કરકે કાશ્મીર કો લે લે તો ફિર લોકમત કી જગા કહાં રહી. લેકિન હમને એક બાત સાફ કી કે કાશ્મીર કી એક તસુ જમીન હમ છોડને વાલે નહીં હૈ, કભી નહીં છોડે. કે આપને પાકિસ્તાન બનાયા આપકો મુબારક, હમે ઉસમે કોઈ દખલ દેના નહીં ચાહતે. જબ દાંત ગિર જાય ખટ્ટા હો જાય તબ ગિર જાય તબ પીછે આવો, વહાં તક હમે પીછે બુલાના નહીં, હમ બેઠે ઠીક હૈ, હમ ઉનકા કોઈ બુરા નહીં ચાહતે. ક્યો હમ બુરા ચાહે, હમને રાજી ખુશી સે તુમકો દે દિયા કે જાઓ તુમ પાકિસ્તાન બનાવો. લેકિન યદ્વારી હમારી આંખ મેં ધૂળ ફેંકને કે લીએ કોઈ આવે તો હમ કહેતે હૈ કે ઇસ તરહ સે હમ નહીં ચલને દેંગે. લેકિન જબ હમને ઉનકા રૂપિયા દેને કા કિયા, ઉસ સમય પર હમને કહા કે આપકો યદિ 500 કરોડ રૂપિયા ચાહીએ ઓર ઇતના હિસ્સા હમારા ચાહીએ તો હમ દેને કે લીએ આપકા હક હો ન હો જ્યાદે હમ દેને કે લીએ ભી તૈયાર હૈ. લેકિન મેને લિખ કે દિયા થા કે યદિ યે રૂપિયે સે ગોળી ચલાની હો કાશ્મીર મેં તો હમ ઇસ તરહ સે રૂપિયા નહીં દેંગે. હા તુમ્હારે મેં તાકત હો લે જાઓ ઠીક હૈ, લેકિન હમ ખુશી સે રૂપિયા તો તબ દેંગે કે જબ યે ફૈસલા સબ હો જાય તબ આપકા રૂપિયા હૈ, હમ ઉસમે કોઈ દખલ નહીં દેંગે. હમને આપકે સાથ મિલકે એક ફૈસલા કિયા તો એક એક કન્સેન્ટ. અને એ પણ કહે કે પાકિસ્તાન આપણા ઉપર આક્રમણ કરી દેશે,
યુદ્ધનું માહોલ લગતા જ મેં તમને કરવાની કહેતી હું જ્યારે તમે છો ભાઈ આપણે પાકિસ્તાન સાથે કરારથી બંધાયેલા છીએ બાપુ તકરારના તમામ મુદ્દાની પતાવટ પછી કરાર મોકલ થાય એવું સાબિત રીતે નક્કી થયું છે પણ એક મિનિટ બાપુ આખી એ વાતને બાજુ રાખીને પરિસ્થિતિને વ્યવહારિક દ્રષ્ટિએ તમે બોલો મારી તમને ખાસ વિનંતી છે પણ નાનો દીકરો જો મોટા દીકરાના ભાગ ઉપર તરફ માંડો તો બીજાજ દિવસે એટલે કે 14મી જાન્યુઆરી 1948ના રોજ આ બાબતે વલ્લભભાઈ નહેરુ, નાણાપ્રધાન ષણમુખ શેટ્ટી અને મથાઈએ ગાંધીજી સાથે ચર્ચા કરી મહાત્માજીના મુખ પર આંસુ રેલાયા. વલ્લભભાઈએ પાછળથી કબૂલ કર્યું કે પોતે અતિશય કડવા શબ્દો કહ્યા. તે દિવસની પ્રધાનમંડળની બેઠક મળી તેમાં નક્કી થયું કે આ 55 કરોડ પાકિસ્તાનને આપી દેવા. આ બેઠકમાં વલ્લભભાઈ જેવા લોહપુરુષ પ્રથમવાર ભાંગી પડ્યા, રડવા લાગ્યા. છતાં નાણાં છૂટા કરવાના નિર્ણયને તેમણે ટેકો આપ્યો. માઉન્ટ બેટનની ચાડી ચુગલી, જવાહરલાલનો સ્વકેન્દ્રીય અભિગમ અને 55 કરોડની બાબતમાં ગાંધીજીના વલણથી કડવાશ અનુભવતા આ ધરતીપુત્રને ઊંડા જખમ પડ્યા. પણ સરદારે આ બધી જ બાબતોને બાજુએ અડસેલી અને કેવળ 2 જ મુદ્દા નજર સામે રાખ્યા, ગાંધીજીની વેદના અને દેશ પ્રત્યેની પોતાની ફરજ.